આજે આપણે ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન નંબર બે જોઈશું જેની અંદર નીચેના વ્યવહારોની આમનોદ લખો એટલે કે આપણે આમનોદ પણ લખવાની છે અને હિસાબી સમીકરણના આધારિત હિસાબી અસરો સમજાવાની પણ છે હવે આમનોંધ બી આવી જશે ધ્યાન રાખજો ચેપ્ટરની અંદર બે વસ્તુનો સમાવેશ થઈ જશે આપણે આમનોંધ બી શીખી લઈશું અને આમનોદની સાથે સાથે એ બરાબર સી પ્લસ એલનું સમીકરણને પણ સાબિત કરી દઈશું સૌથી પહેલો વ્યવહાર છે કે રૂપિયા એંસી હજાર રોકડા લાવીને ધંધો શરૂ કર્યો હવે રૂપિયા એંસી હજાર રોકડા લાવીને ધંધો શરૂ કર્યો તો રૂપિયા કોણ લાવશે ધંધાનો માલિક અને ધંધાનો માલિક જ્યારે પણ ધંધાની અંદર રૂપિયા લાવે તો ધંધામાં શું થાય છે રૂપિયા આવે છે અને ધંધામાં રૂપિયા આવે છે એટલે રોકડ આવે છે અને રોકડ આવે છે એટલે રોકડની અંદર નિયમ છે કે રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર રોકડ ધંધાની મિલકત છે અને મિલકત ધંધામાં આવે તો મિલકત ખાતે ઉધાર થાય તો આમનો જ શું લખાશે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા શું લખાશે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા રોકડ ખાતે ઉધાર કરીએ અને મૂડી ખાતાને જમા કરીએ કેટલા રૂપિયા રોકડા લાવે છે એંસી હજાર તો એંસી હજાર રૂપિયા ઉધાર કર્યા અને એંસી હજાર રૂપિયા જમા કર્યા સમજૂતીમાં જોઈએ આપણે તો સમજૂતીની અંદર શું આવશે રોકડ ધંધામાં આવી હવે રોકડ ધંધામાં આવી અને રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ સિલક ધંધામાં વધી રૂપિયા કોણ લાવે છે ધંધાનો માલિક અને ધંધાનો માલિક જ્યારે પણ ધંધામાં રૂપિયા લાવે એટલે શું થાય મૂડીમાં વધારો થાય ધંધાનો માલિક જ્યારે પણ ધંધામાં રોકડ લાવે ત્યારે હંમેશા ધંધાની મૂડીમાં શું થશે વધારો થશે અને સમીકરણ સાથે સમજીએ તો રોકડ ધંધામાં આવી છે એટલે રોકડ સિલક ધંધામાં કેટલા રૂપિયાની થઈ ગઈ હંસી હજાર તો આ રોકડ સિલક મિલકત છે કેટલા રૂપિયાની થઈ ગઈ ધંધાની અંદર હંસી હજારની અને એની સામે બરાબર કરીને ધંધામાં રોકડ વધી અને સાથે સાથે શું વધ્યું મૂડીમાં પણ વધારો થયો તો મૂડી પણ વધી એટલે કે મૂડી કેટલા રૂપિયા થઈ ગઈ હેંસી હજાર તો હંસી હજારની મૂડી થઈ તો દેખો બંને બાજુનો સરવાળો સરખો થઈ ગયો ને કે એનો સરવાળો બી હેંસી હજાર અને સીનો સરવાળો બી કેટલો થઈ ગયો હંસી હજાર સામેની બાજુ દેવામાં તો કંઈ એન્ટ્રી થઈ નથી એટલે દેવામાં કંઈ નહીં જીરોનો જીરો રહેશે એટલે એ બરાબર બી એંસી હજાર અને સી બરાબર બી એંસી હજાર તો હિસાબી સમીકરણનો મતલબ આ જ હોય છે કે એનું જેટલું ટોટલ થશે એની સામેની બાજુમાં સી વત્તા એલનું ટોટલ પણ એટલું જ હશે તો પહેલો વ્યવહાર હતો આવો આ પહેલા વ્યવહારની અંદર શું લખેલું હતું કે ભાઈ ધંધાનો માલિક ધંધાની અંદર એસી હજાર રૂપિયા રોકડા લાવે છે રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા એસી હજાર આમનો જ થશે રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ સિલક વધી અને ધંધાનો માલિક રૂપિયા લાવે છે એટલે મૂડી વધી રોકડ સિલક કેટલા રૂપિયા થઈ ગઈ હેંસી હજાર અને મૂડી કેટલા રૂપિયા થઈ ગઈ હેંસી હજાર તો આપણી પહેલી આમનોદ હતી અને એની હિસાબી સમીકરણ દ્વારા સમજૂતી મેળવી સેકન્ડ નંબરમાં જોઈએ તો સેકન્ડ નંબરની અંદર આમનોદમાં લખેલું છે તો સેકન્ડ નંબરનો વ્યવહાર લખેલો છે કે રૂપિયા વીસ હજાર બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું એટલે આપણે વીસ હજાર રૂપિયા રોકડા જે આપણી પાસે છે તેમાં શું કર્યું બેંકમાં ભર્યા અને બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું હવે તમે વીસ હજાર રૂપિયા બેંકમાં ભરીને ખાતું ખોલાવશો એટલે શું થશે બેંકમાં રૂપિયા આવે છે અને નિયમ છે કે ભાઈ બેંકમાં રૂપિયા આવે તો બેંક ખાતું ઉધાર થાય અને બેંકમાંથી રૂપિયા જતા હોય તો બેંક ખાતું જમા થાય જો કોઈ પણ કારણસર બેંકમાં રૂપિયા આવે તો બેંક ખાતું ઉધાર થાય અને બેંકમાંથી રૂપિયા જાય તો બેંક ખાતું જમા થાય હવે આપણે બેંકમાં રૂપિયા ભરી રહ્યા છે એટલે બેંકમાં રૂપિયા આવે છે અને બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક ખાતે ઉધાર કર્યો આપણે વીસ હજાર હવે બેંકમાં શું ભર્યું હશે તો કે ભાઈ આપણે બિઝનેસમાંથી રોકડા રૂપિયા વીસ હજાર લઈ ગયા અને બેંકમાં જઈને ભર્યા હશે એટલે રોકડ જાય છે આપણી પાસેથી રોકડ મિલકત છે અને મિલકત માટેનો નિયમ છે કે કોઈ પણ પ્રકારની મિલકત ધંધામાં આવે તો ઉધાર કરો અને જાય તો જમા કરો તો અહીંયા આપણી પાસેથી રોકડ શું થઈ રહી છે જઈ રહી છે એટલે રોકડ ખાતે શું કર્યું જમા સમજૂતીમાં જોઈએ સમજૂતી જોઈએ તો સમજૂતીની અંદર શું થશે કે ભાઈ બેંકમાં રૂપિયા આવે છે એટલે બેંક સિલક વધી રોકડ આપણા ધંધામાંથી જાય છે એટલે રોકડ સિલક ઘટી આપણે તો એટલું ધ્યાનમાં રાખવાનું કે ધંધાની અંદર શું થયું ધંધામાં કોઈ વસ્તુ આવી ગઈ ધંધા માટે ખર્ચ છે નુકસાન છે આપણે એનાથી જ રિલેટ રિલેશન છે તો બેંક ખાતું પણ ધંધાનું જ છે એટલે ધંધાના બેંક ખાતામાં રૂપિયા આવે છે એટલે બેંક સિલક વધી અને ધંધામાં રોકડા ગયા કેમ કે બેંકમાં રોકડા જ ભર્યા છે એટલે રોકડ સિલક ઘટી તો હવે આપણે સમીકરણની સમજૂતી મેળવીએ મેળવીએ તો સમીકરણની અંદર શું થયું કે ભાઈ રોકડ આપણી પાસે દેખો શરૂઆતમાં કેટલા રૂપિયાની હતી એંસી હજાર એમાંથી બેંકમાં તમે વીસ હજાર ભરો એટલે હવે તમારી પાસે રોકડ સિલક કેટલા રૂપિયાની વધી સાહીઠ હજાર અને બેંકમાં તમે વીસ હજાર ભર્યા એટલે તમારી પાસે બેંકમાં સિલક કેટલા રૂપિયાની થઈ ગઈ વીસ હજાર એટલે એક જ બાજુ બંને અસર આવી મિલકતો બાજુ જ રોકડ સ્વરૂપની મિલકત ઘટી અને બેંક સ્વરૂપની મિલકત વધી સામેની બાજુ જે મૂડી હતી એ હેંસી હજારની એસી હજાર જ રહી એટલે બંને બાજુનો સરવાળો ટેલી થઈ ગયો સામે બાજુની જે મૂડી જે હતી એ હેસી હજારની હેસી હજાર જ રહી એટલે બંને બાજુનો સરવાળો શું થઈ ગયો થઈ ગયો એના પછી ત્રીજા નંબરની એન્ટ્રી જોઈએ તો ત્રીજા નંબરની એન્ટ્રીમાં લખ્યું છે કે રૂપિયા ચાલીસ હજારની હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી હવે હિમાની પાસેથી શું કરી રહ્યા છે આપણે ઉધારમાં ખરીદી કરી રહ્યા છે હવે ઉધારમાં ખરીદી કરી રહ્યા હોય ને તો વ્યક્તિનું નામ હંમેશા યાદ રાખવું પડે હવે ખરીદી માલસામાનની કરી છે માલસામાનની ખરીદી કરી એટલે ધંધાની અંદર માલસામાન આવે છે પણ જ્યારે બી ધંધાની અંદર માલ સામાન આવતો હોય માલ સામાનની વાત કરું છું ધ્યાન રાખજો મિલકત નહીં જ્યારે પણ ધંધાની અંદર માલ સામાન આવતો હોય અથવા તો ધંધાની અંદરથી માલ સામાન જતો હોય ત્યારે કારણ જોઈ લેવાનું કે ભાઈ કયા કારણથી આ થઈ રહ્યું છે તો અત્યારે ધંધાની અંદર માલ સામાન આવી રહ્યો છે ખરા પણ કયા કારણથી માલ સામાન આવી રહ્યો છે ખરીદીના કારણે તો ખરીદીના કારણે માલ સામાન આવી રહ્યો છે અને આવે તો ઉધાર એટલે ખરીદ ખાતે ઉધાર અને ઉધારમાં ખરીદી કરી હોય એટલે હંમેશા વ્યક્તિનું નામ યાદ રાખવું પડે અને જોઈ લેવાનું કે ભાઈ વ્યક્તિ જે છે એ લાભ આપનાર છે કે લાભ લેનાર છે તો અહીંયા આપણે માલસામાનની ખરીદી કરી રહ્યા છે એટલે સામેવાળી વ્યક્તિ હિમાની એ લાભ આપનાર છે અને લાભ આપનાર ખાતે હંમેશા જમા થાય એટલે હિમાની ખાતે જમા કરીશું કેટલા રૂપિયા ચાલીસ હજાર હવે સમજૂતીની અંદર શું આવશે કે આપણે માલ સામાન ખરીદ્યું એટલે ધંધાની અંદર માલ સામાન આવે અને માલ સામાન આવે છે એટલે માલ સામાન વધશે એટલે અહીંયા સમજૂતીમાં લખી શકાય કે ભાઈ માલ સ્ટોક વધે છે અને રૂપિયાની ચૂકવણી આપણે રોકડેથી નથી કરી આપણે રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે અને આપણે કોઈને બી રૂપિયા ચૂકવવાના બાકી હોય ને એટલે દેવું વધે એટલે કે દેવું વધી ગયું હવે હિસાબી સમીકરણની અંદર જોઈએ તો હિસાબી સમીકરણની અંદર શું અસર થશે તો હિસાબી સમીકરણમાં દેખાશે કે ભાઈ રોકડ સિલકમાં કોઈ તફાવત નથી એટલે રોકડ સિલક સાહીઠ હજારની સાહીઠ હજાર બેંક સિલકમાં કોઈ ફરક નથી પડ્યો એટલે બેંક સિલક જે છે વીસ હજારની વીસ હજાર ફરક ક્યાં પડ્યો છે તો કે ભાઈ ચાલીસ હજારનો માલ ઉધારમાં ખરીદ્યો છે એટલે ચાલીસ હજાર રૂપિયાનો માલ સ્ટોક વધ્યો અને સ્ટોક ધંધાની મિલકત છે એટલે મિલકત ચાલીસ હજારની વધી એટલે ટોટલ થઈ ગયું એક લાખ અને વીસ હજારનું એટલે આ બાજુનું ટોટલ થઈ ગયું એક લાખ અને વીસ હજાર સામેની બાજુ શું થશે કે ભાઈ મૂડી જે છે એમની એમ જ રહી મૂડીમાં કોઈ ફરક ના પડ્યો કેમકે મૂડીને રિલેટેડ કોઈ અસર નથી અત્યારે ત્રીજા તો મૂડી રહી પણ માલ ખરીદી કરવામાં આવી છે એટલે આપણું દેવું વધ્યું કે ભાઈ ચાલીસ હજાર રૂપિયા આપણે એક વ્યક્તિને ચૂકવવાના છે એટલે દેવું વધ્યું છે કેટલા રૂપિયાનું ચાલીસ હજારનું કોણે ચૂકવવાના છે આપણે રૂપિયા તો હિમાનીને ચૂકવવાના છે તો હિમાની તરફનું દેવું વધ્યું આપણું ચાલીસ હજાર રૂપિયાનું તો હવે એંસી હજાર રૂપિયાની મૂડી અને ચાલીસ હજારનું દેવું આ બંનેનો સરવાળો કરો કેટલા રૂપિયા થશે તો એંસી હજાર અને ચાલીસ હજારનો સરવાળો કરશો એટલે એક લાખ અને વીસ હજાર રૂપિયા થશે મતલબ એક લાખ વીસ હજાર રૂપિયા એનું ટોટલ થયું એટલે કે મિલકતોનું અને એંસી વત્તા ચાલીસ એક લાખ રૂપિયા એક લાખ વીસ હજાર રૂપિયા મૂડી અને દેવાનું ટોટલ થયું એટલે હિસાબી સમીકરણ બંને બાજુ આપણું શું થઈ જાય મળી જાય એના પછી ચોથા નંબરની એન્ટ્રી કરીએ આપણે તો ચોથા નંબરની એન્ટ્રી વિશે લખેલું છે કે રૂપિયા ત્રીસ હજારનો માલ રોકડેથી ખરીદ્યો હવે ત્રીસ હજાર રૂપિયાનો માલ આપણે રોકડેથી ખરીદીએ છીએ ત્રીસ હજાર રૂપિયાનો માલ રોકડેથી ખરીદીએ છીએ એટલે ધંધાની અંદર માલ માલસામાન શું થશે આવે ત્રીસ હજારનો સામાન આપણે રોકડેથી ખરીદીએ એટલે ધંધાની અંદર માલ માલસામાન આવે છે શેના કારણે આવે છે ખરીદીના કારણે એટલે આમનો જ થશે ખરીદ ખાતે ઉધાર ત્રીસ હજાર હવે રોકડેથી માલ સામાનની ખરીદી કરવામાં આવે છે એટલે તમારી પાસેથી રોકડા રૂપિયા જશે અને રોકડ જે છે એ ધંધાની મિલકત છે અને તમારી પાસેથી રોકડ સ્વરૂપની મિલકત જાય છે અને મિલકત માટે નિયમ છે મિલકત આવે તો ઉધાર કરો અને જાય તો જમા કરો અહીંયા મિલકત જાય છે એટલે રોકડ ખાતે જમા કરશો કેટલા રૂપિયા ત્રીસ હજાર રૂપિયા સમજૂતીમાં શું લખશો કે ભાઈ માલ ખરીદ્યો છે એટલે ધંધાની અંદર માલસામાન આવે છે એટલે માલ સ્ટોક વધ્યો અને રોકડની ચૂકવણી કરો છો એટલે રોકડ ઘટી આ બંને મિલકતો સાઈડનો વ્યવહાર છે માલ સ્ટોક બી ધંધાની મિલકત છે અને રોકડ બી ધંધાની મિલકત છે તો એક સ્વરૂપની મિલકત વધી અને એક સ્વરૂપની મિલકત તમારી શું થઈ ઘટી ગઈ હવે આપણે એની સમજૂતીમાં મેળવીએ એ બરાબર સી પ્લસ એલના સમીકરણ દ્વારા તો એ બરાબર સી પ્લસ એલના સમીકરણમાં જોઈએ તો રોકડ આપણી પાસે સાહીઠ હજાર પડી હતી પણ એમાંથી ત્રીસ હજાર રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો એટલે ત્રીસ હજાર રૂપિયા આપણી પાસેથી ગયા એટલે હવે વધ્યા કેટલા ત્રીસ હજાર જ બેંક સિલકને રિલેટેડ તો કોઈ વ્યવહાર હતો નહીં એટલે બેંક સિલક જે હતી એને એ જ હતી વીસ હજાર રૂપિયા સ્ટોક આપણી પાસે દેખો જૂનો ઓલરેડી ચાલીસ હજારનો ઉપર છે અહીંયા તમને દેખાશે ચાલીસ હજારનો સ્ટોક ઉપર ઓલરેડી પડેલો છે અને બીજો ત્રીસ હજારનો સ્ટોક ખરીદ્યો એટલે આપણી પાસે સ્ટોક હવે કેટલા રૂપિયાનો થઈ ગયો સિત્તેર હજાર આપણી પાસે સ્ટોક કેટલા રૂપિયાનો થઈ ગયો સિત્તેર હજારનો જ થઈ ગયો તો એ અને બાજુ જ બંને એન્ટ્રી થઈ કે રોકડ વધી સોરી રોકડ ઘટી ત્રીસ હજારની અને સ્ટોક વધ્યો ત્રીસ હજારનો તો બંને એક જ બાજુ અસર થઈ એટલે મૂડી અને દેવા બાજુ કોઈ અસર નહીં થાય મૂડી અને દેવા દેખો એઝ ઇટ ઇઝ એમને એમ જ છે મૂડી જે એસી હજાર હતી એસી હજાર જ છે અને દેવું જે ચાલીસ હજાર હતું એ ચાલીસ હજાર જ છે દેવું જે ચાલીસ હજારનું હતું એ ચાલીસ હજાર એમને એમ જ છે એમાં કોઈ વધારો ઘટાડો થયો નથી એટલે બંનેનું ટોટલ આ હેંસી અને આ ચાલીસ એક લાખ વીસ હજાર અને આ બાજુનું ટોટલ બી કેટલું થઈ ગયું એક લાખ અને વીસ હજાર એના પછી પાંચમા નંબરની એન્ટ્રી જોઈએ પાંચમા નંબરની એન્ટ્રીમાં લખેલું છે કે રૂપિયા પાંત્રીસ હજારનો માલ જસલીનને પંચાવન હજારમાં ઉધાર વેચ્યો પાંત્રીસ હજારનો માલ જસલીનને પંચાવન હજાર રૂપિયામાં આપણે શું કર્યો છે ઉધારમાં વેચ્યો છે હવે ઉધારમાં માલ સામાનની કરવામાં આવે એટલે વેચ્યો છે આપણે કે ઉધારમાં માલ સામાન વેચ્યો છે તો માલસામાન તો ધંધામાંથી જાય છે અને ઉધારમાં કોઈ પણ વ્યવહાર કરવામાં આવે ત્યારે હંમેશા શું કરવાનું વ્યક્તિનું નામ યાદ રાખવાનું અને જોવાનું કે જે બી વ્યક્તિ છે એ લાભ લેનાર છે કે આપનાર છે લાભ લેનાર ખાતે હંમેશા ઉધાર થાય અને લાભ આપનાર ખાતે હંમેશા શું કરવામાં આવે જમા કરવામાં આવે તો અહીંયા આપણે જસલીન જસલીન જે છે એ લાભ લેનાર છે એટલે આમનો જસલીન ખાતે ઉધાર કરીશું પંચાવન હજાર રૂપિયા અને માલ સામાન ધંધામાંથી જાય છે કયા કારણથી જાય છે તો કે ભાઈ આપણે માલ સામાન વેચ્યો છે એટલે વેચાણના લીધે ધંધામાંથી માલ સામાન જાય છે એટલે તે વેચાણ ખાતે શું કરી દઈશું જમા પંચાવન હજાર ઉધાર અને જાય તો તો જમા જમા પણ કારણને અહીંયા ધંધામાંથી માલ સામાન જાય છે પણ વેચાણના કારણે જાય છે એટલે વેચાણ ખાતે જમા કરી દીધું પંચાવન હજાર રૂપિયા અને ઉધારમાં માલ માલસામાન વેચીએ છીએ તો વ્યક્તિનું નામ યાદ રાખવું પડે ને કે ભાઈ આપણે વ્યક્તિ પાસેથી એટલા રૂપિયા શું કરવાના છે લેવાના છે આપણે લેવાના છે એટલે સ્ટોક ધંધામાંથી શું થઈ ગયો ઘટી ગયો કોઈ પણ પ્રકારનો સામાન વેંચવામાં આવે અને નફો કે નુકસાન થાય ને એની ક્યારેય એન્ટ્રી નહીં કરવાની એટલે આમનોદમાં દેખો આપણે માલસામાન વેચતી વખતે પાંત્રીસ હજારની એન્ટ્રી નથી કરી પાંત્રીસ હજારનો સામાન આપણે પંચાવન હજારમાં વેચીએ એટલે આપણે સીધી પંચાવન હજારની જ એન્ટ્રી કરવાની પાંત્રીસ હજારની નહીં પણ સમીકરણમાં જ્યારે અસર આપીએ ત્યારે બતાવવાનું કે આપણે પાંત્રીસ હજારનો માલ પંચાવન હજારમાં વેચેલો છે અને કેટલો ફાયદો થયો કેમ કે ફાયદો એટલે કે નફો થાય તો મૂડી વધે અને નુકસાન થાય તો મૂડી શું થાય ઘટે એટલે એને રિલેટેડ અસર આપવી પડશે અહીંયા તો હવે અહીંયા જોઈએ તો ઉપરના આધારે જોઈએ તો રોકડ જે ત્રીસ હજાર હતી એ રોકડ સિલક ત્રીસ હજારની ત્રીસ હજાર જ છે એમાં કોઈ વધારો ઘટાડો નથી બેંક સિલક જે વીસ હજાર હતી એ વીસ હજારની વીસ હજાર જ છે એમાં કોઈ વધારો ઘટાડો નથી સ્ટોક આપણી પાસે સિત્તેર હજારનો હતો પહેલાં આ સ્ટોક આપણી પાસે પહેલાં કેટલા રૂપિયાનો હતો સિત્તેર હજારનો હતો સિત્તેર હજારમાંથી અત્યારે આપણે પાંત્રીસ હજારનો માલ પંચાવન હજારમાં વહેંચ્યો એટલે આપણા પાસેથી તો પાંત્રીસ હજારનો જ માલ ગયો ને ભલે પંચાવન હજારમાં વેચ્યો છે પણ માલસામાન આપણી પાસેથી તો કેટલો ઘટ્યો નો તો આપણી પાસે હવે માલ સામાન કેટલા રૂપિયાનો વધ્યો અને આપણે બીજું શું કર્યું કે ભાઈ જસલીનને ઉધારમાં માલ વેચ્યો છે એટલે જસલીન પાસેથી હવે પંચાવન હજાર રૂપિયા લેવા થયા લેણું થયું અને આપણે કોઈ બી વ્યક્તિ પાસેથી જો રૂપિયા લેવા થાય ને તો આપણી મિલકત કહેવાય તો જસલીન પાસે લેણું ઊભું થયું છે અહીંયા દેખો જસલીન પાસે કેટલા રૂપિયા લેવાના થયા પંચાવન હજાર તો દેખો મિલકતો બાજુ જ તમે એન્ટ્રી કરી પંચાવન હજાર લખ્યા અને પાંત્રીસ હજાર માઇનસ કર્યા એટલે વીસ હજારની એન્ટ્રી આ બાજુ થઈ મિલકતો સાઈડ વીસ હજારની એન્ટ્રી થઈ કહેવાય ને કેમ કે લેણું લખ્યું તમે પંચાવન હજાર અને માલ સ્ટોક જે હતો એમાંથી પાંત્રીસ હજાર માઇનસ કર્યા તો પંચાવનમાંથી પાંત્રીસ ગયા એટલે વીસ હજાર રૂપિયાની એ બાજુ એન્ટ્રી કરી કહેવાય અત્યારે જે વ્યવહાર થયો છે એની અને સામેની બાજુ દેખો પાંત્રીસ હજારનો માલ પંચાવન હજારમાં વેચ્યો છે તો વીસ હજારનો નફો થયો અને નફો થાય ને તો હંમેશા મૂડીમાં વધારો થાય તો અહીંયા લખ્યું છે દેખો મૂડીમાં પ્લસ કરેલા છે કે પહેલાં આપણી મૂડી એંસી હજાર હતી પણ વીસ હજાર નફો લઈને માલ સામાન વેચેલો છે એટલે મૂડીમાં વીસ હજારનો વધારો થયો એટલે મૂડી કેટલા રૂપિયાની થઈ ગઈ ટોટલ એક લાખ અને દેવું કેટલાનું છે ચાલીસ હજાર તો મૂડી વત્તા દેવાનું ટોટલ એક લાખ ચાલીસ હજાર તો દેખો આ ટોટલ બી કરશો ને એક લાખ અને વ્યવહારમાં લખ્યું છે કે રૂપિયા દસ હજારનો માલ અઢાર હજારમાં રોકડેથી વેચ્યો હવે ઉપર જે પ્રમાણે માલસામાન ઉધારમાં વેચવામાં આવ્યો હતો એ રીતે હવે ફરીથી વેચાણ કરવામાં આવે છે પણ ફરીથી જે વેચાણ કર્યું છે તે આપણે રોકડેથી કર્યું છે ફરીથી વેચાણ કર્યું છે તે ઉધારમાં વેચાણ કર્યું નથી તો દસ હજારનો માલ અઢાર હજારમાં રોકડેથી વેચી દીધો હવે આપણે કોઈ પણ વ્યક્તિને જો ઉધારમાં સામાન વેચીએ તો વ્યક્તિનું નામ યાદ રાખવું પડે પણ રોકડેથી સામાન વેચીએ તો વ્યક્તિનું નામ યાદ રાખવાની જરૂર નથી કેમ કે સામેવાળો વ્યક્તિ આપણને તરત જ રોકડ આપી દે છે આપણે માલ વેચ્યો અને રોકડ મળી ગઈ વ્યક્તિનું નામ યાદ રાખવાની જરૂર નથી તો રોકડેથી માલસામાન વેંચવામાં આવે તો રોકડ આવશે અને માલસામાન ધંધામાંથી જશે રોકડ ધંધાની અંદર આવી રહી છે એટલે શું લખાશે રોકડ ખાતે ઉધાર કેમ કે મિલકત માટે નિયમ છે આવે તો ઉધાર કરો રોકડ ધંધામાં આવી રહી છે તો રોકડ ખાતે ઉધાર કર્યા અઢાર હજાર રૂપિયા અને માલસામાન વેંચીશું તો માલસામાન ધંધામાંથી જશે ધંધામાંથી માલસામાન જાય છે એટલે જમા કરવાનું પણ જમાશે ને કરવાનું કયા કારણથી ધંધામાંથી માલસામાન ગયો છે અને અત્યારે માલસામાન ધંધામાંથી કયા કારણથી જાય છે વેચવાના લીધે તો અહીંયા લખવાનું તે વેચાણ ખાતે જમા અઢાર હજાર હવે રોકડેથી માલસામાન વેચ્યો છે સમજૂતીમાં લખીએ કે ભાઈ રોકડેથી માલસામાન વેચ્યો છે એટલે રોકડ ધંધામાં આવે એટલે રોકડ સિલક વધી અને માલસામાન વેચીએ છીએ એટલે માલસામાન ધંધામાંથી જાય છે એટલે ધંધામાંથી સ્ટોક થશે સ્ટોક જે બી હશે એ ઘટી જશે ધંધાનો જે બી સ્ટોક હશે એ સ્ટોક શું થઈ જશે ઘટી જશે હવે અસર જોઈએ તો રોકડ અને સ્ટોક બંને મિલકત જ છે એટલે બંનેની અસર મિલકતો સાઈડ જ આવશે એટલે કે આ મિલકતની જે સાઇડ છે ત્યાં જ આવશે બંને અસર શું અસર આવશે કે ભાઈ રોકડ સિલક પહેલાં ત્રીસ હજાર હતી રોકડ સિલક પહેલાં કેટલા રૂપિયાની હતી ત્રીસ હજાર રૂપિયાની રોકડ સિલક હતી હવે અઢાર હજારમાં રોકડેથી માલ સામાનનું વેચાણ કર્યું એટલે અઢાર હજાર રૂપિયા બીજા આવ્યા એટલે આપણા ધંધાની અંદર ટોટલ કેટલા રૂપિયાની રોકડ થઈ ગઈ અડતાલીસ હજાર બેંકને રિલેટેડ કોઈ એન્ટ્રી નથી એટલે બેંક સિલક વીસ હજારની વીસ હજાર સ્ટોકમાં અસર થશે કેમ કે આપણે દસ હજારનો માલ અઢાર હજારમાં વેચ્યો છે તો સ્ટોક તો આપણી પાસેથી દસ હજારનો જ ઓછો થયો તો પાંત્રીસ હજારનો સ્ટોક હતો એમાંથી દસ હજાર ઓછો થઈ ગયો તો હવે આપણી પાસે સ્ટોક કેટલો વધ્યો પચીસ હજાર જસલીન પાસે જે લેણું હતું એને હજુ કંઈ પતાવટ કે ચૂકવણી કરી નથી એટલે જેમાં કંઈ વ્યવહાર ના થયો એ રકમ એમને એમ જ મૂકવાની એટલે આ પંચાવન હજાર જસલીન પાસેના એમને એમ જ રહેશે હવે દસ હજારનો માલ તમે અઢાર હજારમાં વેચો એટલે તમને આઠ હજારનો નફો થયો અને જ્યારે બી ધંધાની અંદર નફો થાય એટલે મૂડીમાં વધારો થાય તો મૂડી જે તમારી પાસે એક લાખ રૂપિયાની પડી હતી એમાં આઠ હજારનો નફો કર્યો તમે એટલે આઠ હજારની મૂડીમાં વધારો થયો એટલે તમારી મૂડી કેટલા રૂપિયાની થઈ ગઈ એક લાખ અને આઠ હજાર

કે હિમાનીને બે હજારનો માલ પરત કર્યો હવે હિમાનીને ને શબ્દ લખ્યો ને એટલે સમજી લેવાનું કે માલ સામાન જે પરત થઈ રહ્યો છે તે આપણે ખરીદેલો માલ પરત કરતા હોઈશું કે આપણે માલસામાન ખરીદીએ અને આપણે કોઈને સામાન પરત કરીએ ને તો ને લખાય અને સામેવાળો વ્યક્તિ આપણને માલ સામાન પરત કરે ને તો એ લખે તો હિમાનીને રૂપિયા બે હજારનો માલ પરત કર્યો એટલે આપણે હિમાનીને બે હજારનો માલ પરત કરી રહ્યા છે આપણે હિમાની પાસેથી પહેલા માલ ખરીદ્યો હશે પણ શું છે કે ભાઈ માલસામાન સારી કંડિશનમાં નહીં હોય બે હજારનો એટલે આપણે હિમાનીને બે હજારનો માલસામાન શું આપી દઈએ છે પાછો કે ભાઈ તારો માલ નુકસાની વાળો છે તું માલ માલસામાન પાછો લઈ લે હવે હિમાનીને માલ માલસામાન પાછો આપી રહ્યા છે વ્યક્તિ સંકળાયેલ છે વ્યક્તિ સંકળાયેલ છે અને વ્યક્તિને જોઈ લેવાનું કે ભાઈ વ્યક્તિ લાભ લેનાર છે કે આપનાર છે વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર અને લાભ આપનાર હોય તો જમા તો અહીંયા આપણે હિમાનીને માલસામાન પરત કરી રહ્યા છે તો હિમાનીને માલ મળે છે ને આપણે એને માલસામાન પરત કરીએ એટલે એને તો માલસામાન મળવાનો છે ભલે આપણે એને વેચતા નથી એને ખરીદેલો માલ પરત કરીએ છીએ પણ આપણી પાસેથી માલ જાય છે આપણી પાસેથી મતલબ આપણા ધંધામાંથી માલસામાન જાય છે પણ જાય છે તો હિમાની પાસે તો હિમાનીને આપણે રોકડ આપતા હોઈએ માલસામાન આપતા હોઈએ મિલકત આપતા હોઈએ તો હિમાની શું કહેવાશે લાભ લેનાર અને લેનાર ખાતે હંમેશા શું કરવાનું હોય ઉધાર તો અહીંયા હિમાની ખાતે ઉધાર કરીશું એટલે એન્ટ્રી થશે હિમાની ખાતે ઉધાર કેટલા રૂપિયાનો માલ પાછો આપ્યો બે હજાર તો હિમાની ખાતે ઉધાર બે હજાર હવે આપણા પાસેથી માલ જાય છે ને આપણે માલ સામાન પરત કરીએ તો આપણી પાસેથી માલસામાન શું થવાનો છે જવાનો છે જાય છે એટલે માલ સામાનને જમા તો કરવાનું જ છે એટલે એક ખાતું જમા કરવાનું જ છે પણ જમા શું કરવાનું જે કારણથી માલસામાન ધંધામાંથી જતો હોય તે કારણને અને અહીંયા માલસામાન કયા કારણથી જાય છે ખરીદેલો માલ પરત કરીએ છીએ એ કારણથી જાય છે એટલે અહીંયા લખવાનું તે ખરીદ પરત ખાતે જમા બે હજાર હવે સમજૂતીમાં શું આવશે કે ભાઈ આપણે જ્યારે હિમાની પાસેથી માલસામાન ખરીદ્યો હતો આપણે જ્યારે પણ હિમાની પાસેથી માલસામાનની ખરીદી કરી હતી તો ખરીદી કરી તો ત્યારે શું થયું હતું ઉધારમાં ખરીદી કરી હતી એટલે દેવું વધ્યું હતું આપણે હિમાની પાસેથી માલ માલસામાનની ખરીદી ઉધારમાં કરી ત્યારે દેવું વધ્યું હતું કે ભાઈ આપણે હિમાની પાસેથી દેખો કેટલા રૂપિયાનો માલસામાન ખરીદ્યો હતો આપણે અહીંયા જોઈએ તો અહીંયા ખ્યાલ આવશે ચાલીસ હજારનો દેખો અહીંયા લખ્યું છે ને ચાલીસ હજાર આ રકમ ચાલીસ હજારનો માલ હિમાની પાસેથી ખરીદ્યો હતો એટલે હિમાની આપણી પાસે ચાલીસ હજાર રૂપિયા માંગતી હતી પણ એ ચાલીસ હજારમાંથી હવે આપણે એને બે હજારનો માલસામાન પાછો આપી દઈએ છે તો એ માલસામાનના થોડી હવે આપણી પાસે પૈસા માગશે ચાલીસ હજારનો ઉધારમાં માલસામાન ખરીદ્યો હતો ત્યાં સુધી આપણી પાસે ચાલીસ હજાર માગતી હતી હવે ચાલીસ હજારમાંથી બે હજારનો માલસામાન આપણે જો એને પાછો આપી દઈએ તો આપણી પાસે ચાલીસ હજાર નહીં માગે આપણી પાસે એટલા રૂપિયા ઓછા માગશે તો બે હજાર રૂપિયા ઘટી જશે એટલે આપણું દેવું ઘટ્યું કેટલા રૂપિયાનું બે હજારનું અને માલસામાન બી આપણે આપી દીધો ને પાછો તો માલ સામાન ઘટ્યો એટલે સ્ટોકમાં બી શું થયો ઘટાડો થયો હવે સમીકરણની અંદર જોઈએ તો સમીકરણની અંદર શું અસર થશે તો સમીકરણમાં રોકડમાં કોઈ લેવડ દેવડ નથી એટલે રોકડ અડતાલીસ બેંક સિલકમાં કોઈ લેવડદેવડ નથી એટલે બેંક સિલક વીસની વીસ સ્ટોક આપણી પાસે પચીસ હજારનો હતો સ્ટોક આપણી પાસે કેટલા રૂપિયાનો હતો પચીસ હજાર રૂપિયાનો સ્ટોક હતો આ પચીસ હજારના સ્ટોકમાંથી આપણે બે હજાર રૂપિયાનો સ્ટોક પાછો આપી દીધો તો હવે સ્ટોક કેટલો વધ્યો તેવીસ હજારનો અને લેણું જે છે જસલીન પાસે એ તો એટલું ને એટલું જ રહેશે એટલે એની અંદર કોઈ ફેરફાર થયો નથી લેણામાં કોઈ ફેરફાર નથી થયો માટે હવે આનું ટોટલ કેટલું થયું એક લાખ અને છેતાલીસ હજાર મૂડીમાં કોઈ ફેરફાર થયો નથી એટલે મૂડી એઝ ઇટ ઇઝ જેટલી હતી એટલી ને એટલી જ રહેશે એટલે મૂડી છે એક લાખ આઠ હજાર એટલે મૂડી બાજુનું ટોટલ બી એક લાખ અને આઠ હજાર આ બાજુ આપણે જોઈએ દેવા બાજુ તો જસલીન પાસે ચાલીસ હજાર રૂપિયા લેવાના હતા સોરી દેવાના હતા જસલીનને આપણે કેટલા રૂપિયા દેવાના હતા ચાલીસ હજાર પણ એમાંથી બે હજારનો માલ સામાન આપણે એને ખરાબ હતો એટલે પાછો આપી દીધો એટલે જસલીનને કહીશું ભાઈ ચાલીસમાંથી તને બે હજારનો માલ તો પાછો આપી દીધો છે એટલે હવે મારે તને આપવાના કેટલા રૂપિયા થશે આડત્રીસ હજાર એટલે આ બાજુનું ટોટલ બી કેટલા રૂપિયા થઈ ગયું આડત્રીસ હજાર તો એક લાખ આઠ હજાર વધતા આડત્રીસ હજાર કરશો એટલે ટોટલ થઈ જશે ને આટલું આ બાજુનું એક લાખ અને છેતાલીસ હજાર તો બંને બાજુનું ટોટલ શું થઈ ગયું ટેલી થઈ ગયું તો આ પ્રમાણે જ હિસાબો લખવામાં આવે કે ભાઈ આપણું બંને બાજુનું ટોટલ શું થઈ જવું જોઈએ મળી જવું જોઈએ આપણી બંને બાજુનું જે ટોટલ છે એ ટોટલ ટેલી થવું જોઈએ તો જ આપણે લખેલા હિસાબો સાચા લખ્યા છે તેવું આપણે કહી શકીએ એના પછી આઠમા નંબરનો વ્યવહાર જોઈએ કે જસલીને ચાર હજારનો માલ પરરત કર્યો જસલીને પરત કર્યો જસલીન નને નહીં તો જસલીન આખું નામ છે અને એની ઉપર એક માત્ર લગાવી દીધો એટલે જસલીન વત્તા એ એટલે જસલીને થાય અને જ્યારે બી શબ્દમાં એ લખેલું હોય એટલે સમજી લેવાનું કે એ આપણને માલસામાન પરત આપી રહી છે આપણે એને પહેલા વેંચ્યો હશે એ આપણને માલસામાન પરત આપી રહે છે એટલે કે વેચાણ પરત થયું કહેવાય અને તમે ઉપરના વ્યવહારમાં બી જોઈ શકો છો કે ભાઈ જસલીને આપણને માલ વેચ્યો તો એટલે આપણે માલસામાન પાછો આપીએ એટલે સોરી જસલીનને આપણે માલસામાન વેચ્યો હતો અને જસલીન આપણને માલ સામાન પાછો આપે છે એટલે વેચાણ પરત થયું જ કહેવાય તો એ બી શું કર્યું કે ભાઈ ચાર હજારનો સામાન આપણે એને વેચ્યો તો ને એને પસંદ ના પડ્યો અને પસંદ ના પડ્યો એટલે એને આપણને શું કરી દીધો માલસામાન રિટર્ન કરી દીધો હવે જસલીન આપણને માલ સામાન રિટર્ન કરશે તો એની એન્ટ્રી જોઈ લો કે જસલીન જ્યારે આપણને માલ સામાન પરત કરે તો આપણી પાસે માલ સામાન પાછો આવી રહ્યો છે હવે આપણી પાસે માલ સામાન પાછો આવી રહ્યો છે આપણી પાસે માલસામાન પાછો આવી રહ્યો છે એટલે માલસામાન આવે તો ઉધાર કરવાનું હોય પણ માલસામાન ખાતે કોઈ દિવસ ઉધાર નહીં કરવાનું જોવાનું કે ભાઈ કયા કારણસર આપણી પાસે માલસામાન આવી રહ્યો છે તો અહીંયા આપણી પાસે માલસામાન આવી રહ્યો છે પણ કેના શેના કારણે આવી રહ્યો છે કે ભાઈ આપણે વેચેલો માલ હતો સામેવાળાને પસંદ ના પડ્યો એટલે સામેવાળો આપણને પાછો આવી રહ્યો છે એટલે વેચાણ પરત થઈ રહ્યું છે એટલે વેચાણ પરતના કારણે માલ પાછો આવી રહ્યો છે માલ પાછો આવી રહ્યો છે એટલે ઉધાર કરીશું અને કારણ કયું છે વેચાણ પરત એટલે વેચાણ પરત ખાતે ઉધાર

ત્યારે આપણે એની પાસે પંચાવન હજાર માંગતા હતા પણ એને ચાર હજારનો માલસામાન પાછો આપી દીધો એટલે હવે થોડી પંચાવન હજાર માંગીશું એટલે આપણું લેણું બી શું થયું ઘટી ગયું કે આપણે જેટલા રૂપિયા લેવાના હતા હવે એટલા રૂપિયા આપણને નહીં મળે કેમકે સામેવાળા વ્યક્તિએ આપણને માલસામાન શું કરી દીધો છે રિટર્ન કર્યો છે હવે એ બરાબર સી પ્લસ એલના સમીકરણની અંદર જોઈએ તો રોકડ સિલકમાં કોઈ ફેરફાર નથી એટલે રોકડ સિલક અડતાલીસની ની અડતાલીસ બેંક સિલકમાં કોઈ ફેરફાર નથી એટલે બેંક સિલક વીસની ની વીસ પણ સ્ટોકની અંદર શું થશે કે આપણી પાસે તેવીસ હજારનો સ્ટોક હતો ચાર હજારનો જસલીન પાછો આપે છે એટલે આપણી પાસે સ્ટોક વધી ગયો સત્યાવીસ હજાર થઈ ગયો અને જસલીન પાસે જે આપણે રૂપિયા લેવાના હતા કે ભાઈ પહેલા આપણે એની પાસેથી પંચાવન હજાર લેવાના હતા પણ ચાર હજારનો સામાન પાછો આપી દીધો એટલે હવે આપણને કેટલા આપશે ખાલી એકાવન હજારનો જ હિસાબ બાકી રહ્યો ટોટલ કરીશું એટલે આ ટોટલ કેટલું રહ્યું એક લાખ છેતાલીસ હજાર કેમકે અસર એક જ બાજુ રહી ને કે સ્ટોક વધ્યો અને લેણું ઘટ્યું અને સ્ટોક અને લેણું બંને મિલકત છે બંને એક બાજુ જ રહીએ એટલે ટોટલમાં કોઈ ફેરફાર નહીં થાય આ બંનેનું ટોટલ એઝ ઇટ ઇઝ જ રહેશે એક લાખ આઠ હજાર વત્તા છે આડત્રીસ હજાર એટલે ટોટલ એક લાખ અને છેતાલીસ હજાર એ બાજુનું ટોટલ બી કેવું રહેશે સેમ જ રહેશે ટોટલમાં કોઈ પરિવર્તન કે ટોટલમાં કોઈ ફેરફાર થશે નહીં એના પછી આગળ જોઈએ નવમાં નંબર પછીનો વ્યવહાર કે નવમો વ્યવહાર હવે નવવા નંબરના વ્યવહારની અંદર લખેલું છે કે હિમાની અને જસલીન સાથે હિસાબી પતાવટ થઈ ગઈ હવે હિમાની અને જસલીન સાથે હિસાબી પતાવટ થઈ ગઈ એનો મતલબ શું થશે કે આપણે જે બી રૂપિયા લેવાના છે અથવા તો જેને બી રૂપિયા ચૂકવવાના છે એ બધા રૂપિયા લઈ લીધા અને ચૂકવવાના છે એને રૂપિયા શું કરી દીધા ચૂકવી દીધા એને કહેવામાં આવે કે ભાઈ હિસાબી પતાવટ થઈ ગઈ છે એને આપણે કહી શકીએ કે શું થઈ ગયું છે હિસાબી પતાવટ થઈ ચૂકી છે તો હિમાની પાસે આપણે કેટલા લેવાના હતા તો કે ભાઈ હિમાની પાસે સોરી હિમાનીને આપણે કેટલા રૂપિયા ચૂકવવાના હતા તો કે ભાઈ હિમાની પાસેથી આપણે ચાલીસ હજારનો માલ ખરીદ્યો હતો એટલે એને પહેલા ચાલીસ હજાર ચૂકવવાના હતા પણ ચાલીસ હજારમાંથી આપણે એને બે હજારનો માલ સામાન પાછો આપી દીધો એટલે હવે આપણે એને આડત્રીસ હજાર ચૂકવવાના છે ઉપરના વ્યવહારમાં લખ્યું છે કે ભાઈ હિમાની સાથે હિસાબી પતાવટ થઈ ગઈ એટલે હિમાનીને આપણે આજે આડત્રીસ હજાર એને આપવાના છે ને એ આપી દઈશું એટલે હિસાબી પતાવટ થઈ જશે તો હિમાનીને આપણે રૂપિયા આપી રહ્યા છીએ એટલે હિમાની લાભ લેનાર છે અને હિમાની લાભ લેનાર છે એટલે હિમાની ખાતે ઉધાર થશે તો હિમાની ખાતે ઉધાર આડત્રીસ હજાર અને આપણે એને રોકડા રૂપિયા ચૂકવી રહ્યા છે હિસાબી પતાવટ થઈ ગઈ કઈ જ ના લખ્યું એટલે સમજી લેવાનું કે આપણને રોકડ મળે છે અને આપણે જેને ચૂકવવાના છે એને રોકડા ચૂકવી દીધા તો તે રોકડ ખાતે જમા આડત્રીસ હજાર હવે હિમાની રૂપિયા માંગતી હતી અને હિમાનીને રૂપિયા ચૂકવી દીધા તો હિમાની પ્રત્યે આપણું દેવું હતું દેવું ચૂકવી દીધું એટલે દેવું શું થઈ ગયું ગયું ઘટી ઘટી પણ સામે રૂપિયા ચૂકવ્યા છે તો તો રોકડ આપણા પાસેથી હશે ને એટલે રોકડ સિલકમાં બી શું થયો ઘટાડો થયો હવે આગળ સમજૂતીની બાદ જોઈએ કે ભાઈ હિસાબી સમીકરણ કેવી રીતે મળશે આપણું તો હિસાબી સમીકરણમાં વાત કરીએ તો રોકડ સિલક કેટલા રૂપિયાની હતી તો રોકડ સિલક અડતાલીસ તો રોકડ સિલક આપણી પાસે અડતાલીસ હજાર પડી હતી એમાંથી આડત્રીસ હજાર ચૂકવી દીધા એટલે આપણી પાસે રોકડ સિલક કેટલી વધી દસ હજાર બેંક સિલક આપણી પાસે કેટલી હતી તો બેંક સિલકમાં કોઈ ફેરફાર નથી એટલે વીસની વીસ જ રહેશે સ્ટોકની અંદર કોઈ ચેન્જ નથી એટલે સ્ટોક બી સત્યાવીસ નો સત્યાવીસ જ રહેશે લેણું બી હજુ આપણને મળ્યું નથી એટલે લેણું જે છે એ બી એમને એમ જ રહેશે એકાવન હજારનું એકાવન હજાર દેખો એન્ટ્રી શું થઈ છે આ બાજુ આપણી પાસેથી આડત્રીસ હજાર રૂપિયા રોકડા ઘટ્યા અને આ બાજુ આડત્રીસ હજાર રૂપિયાનું જે દેવું હતું એ ચૂકવી દીધું એટલે હવે છેલ્લે દેવું કેટલું થઈ ગયું ઝીરો મૂડીમાં કોઈ ફેરફાર થયો નથી એટલે મૂડી એક લાખ આઠ હજારની એક લાખ આઠ હજાર જ છે હવે ટોટલ જોઈશું તો દેખો આ બાજુનું ટોટલ બી એક લાખ આઠ હજાર થઈ ગયું કેમ કે આડત્રીસ હજાર રૂપિયા જે દેવું હતું એ ચૂકવી દીધું આ બાજુનું ટોટલ બી એક લાખ આઠ હજાર વધતા અડત્રીસ હજારનું દેવું ચૂકવી દીધું એટલે અહીંયા ઝીરો થઈ ગયું તો એક લાખ આઠ હજારને ઝીરોનો સરવાળો કરીએ એટલે બંને બાજુનું ટોટલ કેટલું થઈ ગયું એક લાખ આઠ હજાર એક લાખ આઠ હજાર થઈ ગયો બંને બાજુનું ટોટલ કેટલું થઈ ગયું એક લાખ આઠ હજાર એક લાખ આઠ હજાર બંને બાજુનું ટોટલ ટેલી થઈ જશે એના પછી દસમા નંબરના વ્યવહારની વાત કરીએ તો દસમા નંબરના વ્યવહારની અંદર લખેલું છે રૂપિયા પાંચ હજાર બેંકમાંથી ઉપાડ્યા હવે તમે પાંચ હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડો એટલે બેંકમાં જાઓ ચેક લખો ચેક પાસ થઈ જાય એટલે બેન્કવાળા શું કરે તમને પાંચ હજાર રૂપિયા રોકડા આપે અને બેંકમાં જે તમારી સિલક હોય એમાંથી પાંચ હજાર રૂપિયા ઓછા થઈ જાય બેંકમાં તમારા જે બી પૈસા હોય એમાંથી શું થશે પાંચ હજાર રૂપિયા ઓછા થઈ જશે તો કેવી રીતે લખવામાં આવશે આનો વ્યવહાર ધ્યાન રાખો કે બેન્કમાંથી તમે રોકડ રકમ ઉપાડી લાયા છો બરાબર નવવા નંબરનો વ્યવહાર જે જસલીનને ચૂકવી દીધા છે એ તમે એ રીતે જ સમજી લેજો કે દસમામાં બેંકમાંથી રોકડા રૂપિયા ઉપાડી લાયા છે હવે બેંકમાંથી રોકડ ઉપાડી લાયા છે એટલે રોકડ ધંધામાં આવે છે અને રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર કર્યું પાંચ હજાર રોકડ ધંધાની અંદર આવે છે અને નિયમ છે કે ધંધાની અંદર જ જોવાનું આપણે કે બિઝનેસમાં શું થાય છે અને આ બેંક ખાતું છે એ બી ધંધાનું જ છે એટલે આને બી ધંધાની દ્રષ્ટિએ જ જોવાનું કે ભાઈ આપણા ધંધાની બેંકમાંથી પૈસા આવ્યા કે ગયા તો તમે બેંકમાંથી રૂપિયા ઉપાડીને લાવો છો તો રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર કરી પાંચ હજાર પણ બેંકમાંથી એટલે તમારા ને તમારા જ પૈસા તમે ઉપાડીને લાયા છો એટલે એક જગ્યાએ વધશે તો બીજી જગ્યાએ ઘટશે એટલે બેંકમાંથી રૂપિયા ઘટ્યા બેંકમાંથી રૂપિયા જાય છે એટલે બેંક ખાતે જમા આવશે પાંચ હજાર રૂપિયા સમજૂતીમાં જોઈએ તો રોકડ તમારી પાસે વધી રોકડ ધંધામાં લઈ આવ્યા બેંકમાંથી ઉઠાવીને એટલે રોકડ વધી પણ બેંકમાંથી રૂપિયા ગયા એટલે બેંક સિલક ઘટી ગઈ તો હવે રોકડ તમારી પાસે કેટલી વધી છે તો રોકડની વાત કરીએ તો રોકડ પહેલાં આપણી પાસે એકસઠ હજાર હતી પાંચ હજાર રૂપિયા બીજા બેંકમાંથી ઉપાડ્યા એટલે હવે રોકડ સિલેક્ટ થઈ ગઈ છાસઠ હજાર બેંકમાં આપણા પાસે પહેલાં વીસ હજાર પડ્યા હતા પણ પાંચ હજાર ઉપાડ લીધા એટલે હવે બેંકમાં કેટલા પડ્યા છે પચીસ પંદર હજાર અને સ્ટોક જે ઉપર હતો એને એ જ રહેશે સત્યાવીસ હજારનો સત્યાવીસ હજાર એટલે આ બાજુનું ટોટલ કરીશું એટલે કેટલું થઈ ગયું એક લાખ અને આઠ હજાર સામેની બાજુ ટોટલ કરીએ તો સામેની બાજુ તો ખાલી મૂડી જ છે એક લાખ આઠ હજારની બીજી કોઈ એન્ટ્રી છે નહીં તો સામેની બાજુ મૂડી એક આઠ હજાર અને ટોટલ બી કેટલું થઈ જશે એક લાખ આઠ હજાર વધતા ઝીરો કરીએ એટલે એક આઠ હજાર જ રહેશે એટલે સામેની બાજુના ટોટલમાં બી કોઈ ફેરફાર થયો નથી એના પછી જોઈએ આપણે વ્યવહાર નંબર અગિયારમાં અગિયારમાં નંબરના વ્યવહારની અંદર લખેલું છે કે રૂપિયા ચાર હજાર પગારના ચેકથી ચૂકવ્યા હવે દેખો ખર્ચાની ચુકવણી કરવામાં આવી છે અને કેવી રીતે ચૂકવણી કરી છે ચેકથી હવે પગારની ચૂકવણી તમે ચેકથી કરશો પગારની ચૂકવણી ચેકથી કરશો તો પગાર જે છે એ ધંધા માટે શું ગણવામાં આવે ખર્ચ પગાર જે છે એ ધંધા માટે શું ગણવામાં આવે ખર્ચ અને તમે તમને ગોલ્ડન રૂલ્સ ખબર જ છે લખવા માટેના ગોલ્ડન રૂલ્સ તમને ખબર જ છે કે ધંધાની અંદર ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર કરો ઉપજ કે આવક થાય તો જમા કરો તો અહીંયા આગળ આપણને નુકસાન થઈ રહ્યું છે ખર્ચ સોરી ખર્ચ થઈ રહ્યો છે અને ખર્ચ કરી રહ્યા છે કયો ખર્ચ કરી રહ્યા છે પગાર અને ખર્ચ ખાતે ઉધાર થાય એટલે પગાર ખાતે ઉધાર કરીશું ચાર હજાર અને પગારની ચુકવણી ચેકથી કરી રહ્યા છે અને ચેકથી જયારે નાણાંની ચુકવણી કરવામાં આવે તો પૈસા ક્યાંથી જશે બેંકમાંથી જશે અને બેંકમાંથી પૈસા જશે એટલે બેંક ખાતે જમા આવશે એટલે બેંક ખાતે જમા કર્યું કેટલા રૂપિયા ચાર હજાર હવે પગાર જે છે સમજૂતીની અંદર પગાર ખર્ચ થાય અને ખર્ચ થાય ને એટલે મૂડીમાં ઘટાડો થાય પગાર ખર્ચ છે અને ખર્ચ કરો એટલે મૂડીમાં શું થાય ઘટાડો જ્યારે બી તમે ખર્ચ કરો એટલે મૂડીમાં ઘટાડો થાય અને બેંકથી ખર્ચાની ચૂકવણી કરી રહ્યા છો એટલે બેંક શિલક બી ઘટે એટલે ખર્ચ ઘટે છે સોરી ખર્ચ થાય છે એટલે મૂડી બી ઘટે છે અને બેંક સિલક એટલે મિલકત બી ઘટે છે એટલે બંને ઓપોઝિટ સાઈડમાં ઘટાડો થઈ રહ્યો છે તો અહીંયા આપણે એના સમીકરણની અંદર જોઈએ તો રોકડ સિલક ઇઝ રહેશે રોકડ સિલકમાં કોઈ ફેરફાર નથી છાસઠના છાસઠ બેંક સિલક પંદર હજાર હતી પણ ચાર હજાર પગાર બેંકમાંથી ચૂકવ્યો એટલે બેંક સિલક હવે વધી અગિયાર હજાર સ્ટોકમાં કોઈ ચેન્જ નથી એટલે સ્ટોક એસિટીઝ અગિયાર હજાર રહ્યો મૂડી સામેની બાજુ એક લાખ આઠ હજાર હતી પણ તમે પગાર ખર્ચ પેટે ચૂકવ્યો છે અને ખર્ચ થાય તો મૂડીમાં ઘટાડો થાય એટલે ચાર હજારની મૂડી ઘટી ગઈ એટલે મૂડી કેટલી વધી એક લાખ અને ચાર હજાર રૂપિયા હવે બંને બાજુનો સરવાળો કરીશું એટલે બંને બાજુનો સરવાળો કેટલો થયો એક લાખ ચાર હજાર અને એક લાખ ચાર હજાર રૂપિયા અહીં સુધી રાખીએ છીએ આગળનું એના પછીના લેક્ચરમાં જોઈશું